તો કે માહિતી આપી હોય એમાંથી નંબર દેવાનો જેમ કે ક્લાસમાં વિદ્યાર્થીઓને બધાને કોઈ એક વિષયની અંદર માર્ક્સ આવેલા હોય માની લો કે ગણિતની વાત કરીએ ગણિત વિષયની અંદર માર્ક આવ્યા હોય તો એમાંથી સૌથી વધારે માર્ક મેળવતો વિદ્યાર્થી છે ને પહેલો નંબર મળશે એમ દરેક વિદ્યાર્થીઓને ક્રમ મળતા જાય હવે ગયા લેક્ચરમાં જે આપણે દાખલો જોયો ને એની અંદર એકના એક માર્ક્સ છે એ રિપીટ નહોતા થતા એવું પણ બને ને કે ભાઈ પંચ્યાસી માર્ગ છે એ બે વિદ્યાર્થીઓને આવતા હોય તો બીજા નંબર ઉપર બે વિદ્યાર્થી હોય બરોબર તો એવે વખતે આપણે નંબર કઈ રીતે આપવા શીખવાનું છે એને કહેવાય અવલોકનમાં ગાંઠ બરોબર જેમ કે આપણે આ ઉપરનું જે એક્સ વાળું અવલોકન છે એને નંબર આપીએ તો સૌથી વધારે એક્સ વાળા અવલોકન ની અંદર સૌથી વધારે હાઈએસ્ટ ચાલીસ છે એટલે એને મળશે પહેલો નંબર બરોબર પછી જોતા જઈએ તો બીજો નંબરે આવે છે આડત્રીસ પછી ત્રીજા નંબરે આવે છે છત્રીસ બરોબર આમ નંબર દેતા જવાના છેક સુધીના ચોથા નંબરે છે ચોત્રીસ પાંચમા નંબર ઉપર છઠ્ઠા નંબર ઉપર અઠ્યાવીસ અને સાતમા નંબર ઉપર પચીસ તો એક્સ વાળા ચલને આપણે નંબર આપી શકીએ સરળતાથી બરોબર એક થી આપણે જોઈએ તો સૌથી હાઈએસ્ટ સૌથી વધારે હોય એવા છે હાઇએસ્ટી એટલે એને મળશે પહેલો નંબર બરોબર ક્રમ આપીએ છીએ આપણે પછી બીજા નંબર ઉપર તો કે બે જણા બરોબર પહેલો નંબર દેવાઈ ગયો હવે આજે પ્રશ્ન ઊભો થયો છે ને એ બીજા અને ત્રીજા નંબર માટે છે હવે જો આમાં થોડીક નંબર દેવાની સિસ્ટમ જુદી છે આપણે ક્લાસમાં આવું બન્યું હોય પેલા નંબર વાળાને ઓગણ એસી માર્ક આવ્યા હોય અને પંચોતેર ઉપર બે જણા હોય તો આપણે બે ને એવું કહીએ કે તમે બે બીજા છો પણ અહીંયા એવું નથી અહીંયા થોડીક પદ્ધતિ ફરી જશે જ સમજવાનું છે કે હવે શું કરવાનું છે તો આની માટે પેલો નંબર અપાઈ ગયો છે બીજા અને ત્રીજા નંબરમાં ટાઈ પડી છે બીજો અને ત્રીજો ક્રમ છે એ સમાન છે તો આનો ક્રમ છે ને હવે જે નંબરમાં પ્રશ્ન ઉદ્ભવે ને પેલો અપાઈ ગયો બીજા ને ત્રીજા નંબરમાં પ્રશ્ન ઉદભવો એટલે ઈ બંનેનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા કુલ અવલોકનો કેટલા બે માની લ્યો કે આ પંચોતેર પંચોતેર અને હજી એકાદો અવલોકન પંચોતેર હોત તો પહેલો નંબર અપાઈ ગયો છે બીજો ત્રીજો અને ચોથો બીજો ત્રીજો અને ચોથા નંબર માટે આ પ્રશ્ન ઉદભવ્યો હોત તો હું આવી ગણતરી કરે ચોથો નંબર ભાગ્યા અવલોકન કેટલા છે ત્રણ એટલે છેદમાં માં ત્રણ આવી રીતના સરેરાશ લેવાની સમજો વ્યવસ્થિત પહેલો નંબર અપાઈ ગયો છે પછીના નંબર ઉપર પંચોતેર આવે છે પંચોતેર બે વખત છે એટલે પહેલો નંબર અપાઈ ગયો છે તો બીજા અને ત્રીજા નંબર માટેનો પ્રશ્ન છે એટલે જે ક્રમ માટે પ્રશ્ન આવો ઉદ્ભવ્યો હોય ને એની સરેરાશ લેવાની જવા પંચોતેર ત્રણ વખત હોય સિત્તેર છે એની એની બદલે માની લો અહીંયા પંચોતેર છે તો એક નંબર અપાઈ ગયા પછી બીજા ત્રીજા અને ચોથા નંબર માટે પ્રશ્ન ઉદભવે તો બે ત્રણ અને ચાર ની સરેરાશ લેવાની અને ત્રણ ક્રમ છે એટલે છેદમાં ત્રણ માની લો કે ચાર વખત પંચોતેર આવે અહીંયા પણ પંચોતેર છે તો એક નંબર અપાઈ ગયા પછી બીજા ત્રીજા ચોથા અને પાંચમા નંબરનો પ્રશ્ન ઉદભવો છે તો બે ત્રણ ચાર પાંચ ના છેદમાં અવલોકન ચાર છે એટલે ભાગ્યા ચાર કરવાનું બરોબર એટલે આનું પરિણામ જે આપણને મળે બે વત્તા ત્રણ એટલે પાંચ ના છેદમાં બે એટલે જવાબ આવ્યો બે પોઈન્ટ પાંચ બરોબર આ તો આપણે એવું સમજવા માટે કર્યું હતું કદાચ આવું હોત તો શું થાત પણ દાખલામાં તો પંચોતેર બે વખત છે બરોબર અહીંયા સિત્તેર છે અને અહીંયા પાસઠ છે એટલે આમ જુઓ તો પંચોતેર બે વખત છે બીજા અને ત્રીજા નંબરમાં ટાઈ પડી છે એટલે બીજા અને ત્રીજા નંબરની સરેરાશ લીધી તો જવાબ આવ્યો અઢી એટલે આને બીજો ને ત્રીજો નંબર એક કઈને નહીં આપીએ બેય અઢી અઢી નંબર આપશું બરોબર જે સરેરાશનો જવાબ આપે એ નંબર દઈ દેવાના બરોબર હવે આ નંબર અપાઈ ગયા એ પછી તે બાકી જનરલ જે સિસ્ટમ હોય એની કરતાં થોડોક ચેન્જ છે હવે આપણે ક્લાસનું ઉદાહરણ લઈએ કે ક્લાસમાં આ પહેલા નંબરનો વિદ્યાર્થી છે પછી પંચોતેર પંચોતેર બે જણાને આવે તો આપણે એમ કહીએ કે તમે બે બીજા નંબર ઉપર છો અને પછી આપણે કયો નંબર આપીએ તો કે આ પહેલો નંબર અપાઈ ગયો આ બેયને બીજો બીજો નંબર જ દીધો પછી ના આપણે ત્રીજો નંબર દઈએ પણ અહીંયા એવું નથી ક્લાસમાં કેવું થાય આ નંબરને નંબરને તો તો કે કે બીજા એની ઉપર બે જણા છે પછી ત્રીજા નંબર ઉપર કોણ આપણે એવું કહીએ પણ અત્યારે આપણે આવું કરવાનું નથી હવે અહીંયા ત્રીજો નંબર નહીં આવે હવે સીધો ચોથો નંબર દેવાનો કેમ તો કે એક બે અને ત્રણ જણાના નંબર અપાઈ ગયા એક બે અને ત્રણ જણાને નંબર અપાઈ ગયા છે તો ત્રણ જણાને નંબર અપાઈ ગયા પછી વારો આવશે તો કે ચોથો વારો આવશે એટલે પંચોતેર પછી પંચોતેર પંચોતેર પછી ના નંબર હશે બોતેર એટલે આને ચાર નંબર દેવાનો એ વિદ્યાર્થી ભૂલ કરે એક પછી એમ કે આ બીજો નંબર દીધો એટલે હવે આને ત્રીજો નંબર આપો પણ એવું નથી અહીંયા આપણે માણસો ગણવાના છે આ પહેલો માણસ ગણાઈ ગયો આ બીજા બે ગણાઈ ગયા બરોબર એટલે એક બે અને ત્રણ જણા ગણાઈ ગયા હવે વારી ચોથાની છે એટલે ચાર નંબર આપ્યો એની પછીના તો કે આને પાંચમો નંબર એની પછીનો છઠ્ઠો નંબર અને સૌથી ઓછા આને છે એટલે સાતમો નંબર બરોબર આ રીતે નંબર આપવાના છે તો જ્યારે એક સરખા બે નંબર હોય ત્યારે જોવાનું કે ઈ એક સરખા જે બે નંબર આવ્યા છે કેટલામાં ક્રમ માટે આવ્યા છે જવાબ આવે એ સરેરાશ બંનેને આપી દીધી એની પછીના નંબરમાં ધ્યાન દેવાનું બરોબર કેમ કે આ બીજા ત્રીજા પ્રશ્નો છે એ ઉકેલાઈ ગયા છે એની પછી આવે એ ચોથો નંબર આવશે એટલે અહીંયા ચોથા નંબરથી શરૂઆત કરવાની બરોબર હજી એક ઉદાહરણ લઈએ કે જેની અંદર વધારે સંખ્યાઓ છે એ રિપીટ થતી હોય એટલે વધારે ક્લિયર થશે અને પછી આખો દાખલો આપણે ગણીએ અહીં રકમ લખી નાખું જો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો અહીંયા આપણને એક્સ અને વાય ચલ જ આપ્યા છે ક્રમ નથી આપેલા એટલે આપણે એક્સ અને વાય ઉપરથી ક્રમ બનાવશું બરાબર અહીંયા આપણે આખો દાખલો ગણશું આ એક્સ પછી એક્સના ક્રમ પછી વાય વાળી લાઈન અને y ના ક્રમ બરોબર રેન્ક 60 ત્રીસ દસ વીસ 30 પચાસ ત્રીસ અને ચાલીસ આપણને x ની માહિતી આપી છે y ની માહિતી 80 પછી વીસ 60 ચાલીસ બાર અને બરોબર જો આ ખાસ સમજવાનું છે અવલોકનમાં ગાંઠ કહેવાય એક એક અવલોકન બે વખત આવતા હોય બરોબર જેમ મેં કીધું એમ ક્લાસમાં બીજા નંબર ઉપર બે જણા હોય તો ક્લાસમાં જેમ નંબર દેવાય છે એમ આમાં નંબર આપણે અહીંયા નથી અપાતા અહીંયા થોડીક સિસ્ટમ અલગ છે બરોબર એક્સ વાળી લાઇનમાં સૌથી હાઇએસ્ટ સૌથી વધારે હોય એને પહેલો નંબર મળશે તો એ અવલોકનોનું તમે નિરીક્ષણ કરો સૌથી વધારે કોણ છે તો કે સાઈઠ બરોબર સાઈઠ પહેલા નંબર ઉપર છે એટલે એનો રેન્ક વન પછી બીજા નંબર ઉપર અહીંયા કોણ આવશે બરાબર તો બીજા નંબર માટે તમે અવલોકન કરો તો એની પછીના હાઇએસ્ટમાં પચાસ છે એટલે બે બરાબર ત્રીજા નંબર માટે તમે જોશો તો એની પછીના હાઈએસ્ટમાં છે ચાલીસ એટલે ત્રણ એની પછીનામાં તમે જોશો તો ચોથો નંબર તો ઈ ત્રીસ તો ત્રીસ અહીંયા પણ છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે એક બે અને ત્રણ નંબર ઓલરેડી દેવાઈ ગયા છે હવે ચોથો નંબર મારે દેવાનો છે તો ચોથો નંબર લેવા માટે ત્રણ જણા ઊભા છે બરોબર આ નહીં ચોથો કહી શકાય આ નહીં કહી શકાય આ નહીં કહી શકાય જો આને ચોથો કહું તો આ પાંચમો અને છઠ્ઠો એવું થાય પણ એવું ન કરાય કેમ કે બધા ત્રીસ જ છે એટલે એક સરખા અવલોકનનો નંબર તો એક સરખો જ જોવે બરોબર ક્લાસમાં સાઠ માર્ક વાળો પહેલો પચાસ માર્ક વાળાને બીજો નંબર મળે ચાલીસ માર્કવાળાને ત્રીજો નંબર મળે હવે ચોથા નંબર માટે ત્રણ જણા છે તો ત્રણે ત્રણને દેવો પડે તો એક સરખો જ નંબર પણ ઈ ક્રમ ચાર પાંચ અને છ આ ત્રણ જણાને નંબર દેવાઈ ગયા પછી ચોથો જણો પાંચમો જણો અને છઠ્ઠો વ્યક્તિ એની માટે પ્રશ્ન ઉદભેવો છે કોને કયો નંબર દેવો તેની માટે સરેરાશ લઈ લેવાની બરાબર કયા નંબર માટે છે એકથી ત્રણ દેવાઈ ગયા છે પછી ચોથો પાંચમો અને છઠ્ઠો તેની માટે સરેરાશ લેવાની કે ચોથો નંબર પાંચમો નંબર અને છઠ્ઠો નંબર આમાં ટાઈ પડી છે એટલે જે નંબર માટે ટાઈ પડી હોય એની સરેરાશ લેવાની બરાબર પહેલાં નંબરમાં એક જ વ્યક્તિ છે બીજામાં એક જ છે ત્રીજામાં એક જ છે ચોથો પાંચમો અને છઠ્ઠો ન્યા સમાન છે ત્યાં ટાઈ પડી છે એટલે ત્યાં સરેરાશ ચાર પાંચ અને છનો સરવાળો હવે અહીંયા ત્રણ જણામાં પડી છે એટલે ભાગ્યા ત્રણ ચાર વત્તા પાંચ વત્તા છ કરો એટલે પંદર ના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે પાંચ એટલે કે તણે ને કયો નંબર દઈ દેવાનો તો કે જે સરેરાશનો જવાબ આવ્યો હોય એટલે આને પાંચ નંબર દેવાનો આને પાંચ નંબર દેવાનો અને આને પણ પાંચ નંબર આપવાનો બરાબર હવે પછી જો ભૂલ પડવાના ચાન્સ મેક્સિમમ છોકરાઓને અહીંયા બહુ ભૂલ પડે પાંચમો નંબર દીધો સાહેબ તો હવે પછી છઠ્ઠો જ દેવાનો હોય ને નહીં એવું ન હોય અહીંયા જોવું પડે કે કેટલા જણાને નંબર દઈ દીધા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ જણાને દઈ દીધા છે હવે જે નંબર દેવાનો થાય ને સાતમો દેવાનો બરોબર નંબર ત્રીજો ને ત્રણેય પાંચ પાંચ નંબર દઈ દીધા એટલે છઠ્ઠા સુધી નંબર દેવાઈ ગયા છે હવે જે નંબર આવશે હવે પછીના ક્રમે જે આવશે એને સાતમો નંબર મળશે બરોબર એટલે જુઓ હવે પછીના ક્રમે કોણ છે વીસ એટલે એને નંબર મળશે સાત અહીંયા ભૂલ મેક્સિમમ થાય છે અહીંયા છ નંબર જ આપી દે છોકરો કેમકે આને તો પાંચ નંબર દીધો પાંચ પછી શું આવે તો કે છ એટલે અહીંયા આવે છ બરાબર અહીંયા છ નહીં આવે આ છ સુધીના નંબર દેવાઈ ગયા કહેવાય એની સરેરાશ ભલે પાંચ આવી ભલે ને પાંચ પાંચ દીધા પણ હકીકતમાં છ જણાને નંબર દેવાઈ ગયા છે હવે આ વીસ છે ને એ સાતમો વ્યક્તિ છે અને દસ છે એ સૌથી છેલ્લો આઠમા નંબરનો વ્યક્તિ થશે બરોબર ખાસ આવડું આ ફરીથી સમજો તો આપણે એક્સના ક્રમ દેવાઈ ગયા હવે ના ક્રમ દેવાના છે બરોબર આ આ ફરીથી જોવું પડશે કેમ કે આ સરેરાશ લેવાની છે નંબર દેવાના છે અને પછી આગળ કાંઈક અલગ આંકડાથી વધવાનું છે હવે ની અંદર જોઈએ સૌથી વધારે હાઇએસ્ટ પહેલા નંબર ઉપર કોણ છે તો કે 80 એટલે એને મળશે પહેલો નંબર બરોબર બીજા નંબર ઉપર સેકન્ડ હાઈએસ્ટ તો કે 60 એટલે એનો ક્રમ બીજો બરોબર પછી આગળ જોતા જઈએ ત્રીજા નંબર ઉપર કોણ આવશે તો કે ચાલીસ ચાલીસ એને ચોથો નંબર બરોબર પછી આગળ જોઈએ પાંચમા નંબર ઉપર કોણ આવશે તો કે વીસ તો વીસ અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરોબર એટલે હવે આ પ્રશ્ન કયા નંબર માટે ઉદભવો કહેવાય ચાર નંબર તો વ્યવસ્થિત દેવાઈ ગયા હતા એમાં તો કઈ ટાઈ નહોતી પડતી પ્રશ્ન ઉદ્ભવ્યો છે પાંચમા અને છઠ્ઠા વ્યક્તિ માટે ચાર જણા આવી ગયા છે પાંચમા અને છઠ્ઠા વ્યક્તિ માટે પડી છે તો પાંચમા અને છઠ્ઠા વ્યક્તિની સરેરાશ પાંચ વત્તા છ અગિયાર ભાગ્યા બે એટલે થશે પાંચ પોઈન્ટ પાંચ એટલે બેયને ખોટું ન લાગે એટલે બેને હાડાપાંચ હાડાપાંચ નંબર દેવાના બરાબર આને પણ પાંચ પોઈન્ટ પાંચ નંબર મળશે રેન્ક અને આનો રેન્ક પણ પાંચ પાંચ હવે અહીંયા પાંચપટ પાંચ જોઈને હવે પછીનાને છ નંબર નથી દઈ દેવાનો હવે અહીંયા જોવાનું કેટલા જણાનું કામ પતી ગયું તો કે છઠ્ઠા વ્યક્તિ સુધીનું કામ પતી ગયું હોય તો ગણી લેવાના કેટલા જણાને નંબર દેવા ગયા એક બે ત્રણ ચાર પાંચ અને છ જણાને નંબર દેવાઈ ગયા છે સાતમો અને આઠમો વ્યક્તિ બાકી છે તો હવે જોઈ લેવાનું કે આ સાતમા નંબરે આવશે અને આ આઠમા નંબરે તો આ રીતે રેન્ક દેવાય બરોબર રેન્ક દેવાઈ જાય પછી એટલે કે આરએક્સ અને આરવાય મળી જાય પછી આપણે ડી ની ગણતરી કરીએ છીએ અને ડી ની ગણતરી થઈ ગયા પછી આપણે ડી ગણીએ છીએ બરોબર ઈ ઉપરાંત હજી પણ થોડોક સૂત્રમાં ફેરફાર આવવાનો છે કેમ કે આમાં ટાઈ પડી છે બરોબર એટલી ગણતરી આપણે કરી નાખીએ આરએક્સ માઇનસ આરવાય એક માઇનસ એક એટલે અહીંયા થશે ઝીરો પછી પાંચ માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર પછી નાની બાદ બાકી કરો આઠ માઇનસ બે એટલે છ સાત માઇનસ ત્રણ એટલે ચાર પાંચ માઇનસ આઠ એટલે માઇનસ ત્રણ બે માઇનસ ચાર એટલે માઇનસ બે પાંચ માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ત્રણ માઇનસ સાત એટલે માઇનસ ચાર આનો ટોટલ કરો એટલે ઝીરો થવો જોઈએ બરાબર ઝીરો થઈ જશે હવે ડી સ્ક્વેર ડીની કિંમત મળે એનો વર્ગ ઝીરોનો વર્ગ ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ ઝીરો પોઈન્ટ વર્ગ કરીએ એટલે બધું પ્લસ થઈ જશે છનો વર્ગ છત્રીસ ચારનો વર્ગ સોળ ત્રણનો વર્ગ નવ માઇનસ બેનો વર્ગ ચાર બેનો વર્ગ થશે ચાર માઇનસ ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ ઝીરો પોઈન્ટ પચીસ અને માઇનસ ચારનો વર્ગ સોળ અને આખી લાઈનનો સરવાળો કરીએ એને કહેવાય સીગમાં ડી તો અહીંયા સીગમાં ડી બરાબર આખી લાઈનનો ટોટલ આપણને મળશે એક્યાસી પોઈન્ટ પાંચ બરાબર હવે જો અહીંયા થોડીક સૂત્રની અંદર છે એ ચેન્જીસ આવે છે આપણું સૂત્ર સૂત્ર છે અત્યાર સુધીનું આ રીતનું તો આર બરાબર એક ઓછા સીગમાં છ ગુણ્યા સીગમાં ડી સ્કવેર ના છેદમાં એન કાઉન્સમાં જ્યારે જ્યારે અવલોકનમાં એક નાનકડો અમથો ફેરફાર થાય છે અને ઈ ફેરફાર છે આ રીતનો બરોબર અહીંયા કાઉન્સ કરવાનો રહેશે અને પ્લસ સીએફ કરવાનું રહેશે હવે આ સીએફ શું છે તો આપણે અહીંયા એની ગણતરી કરીએ બરોબર ની ગણતરી એની માટે એક અહીંયા નાનકડું પુનરાવર્તિત થતું અવલોકન કેટલી વાર પુનરાવર્તન થયું બરોબર હવે જો આ જ્યારે એક્સની ગણતરી કરતા હતા ત્યારે કોણ રિપીટ થતું હતું ટાઈ કેમાં પડતી હતી તો કે ત્રીસમાં એટલે લિસ્ટમાં આપણે લખતા જઈએ રિપીટ થતા હોય એનું લિસ્ટ બનાવવાનું આ એક્સવાળી લાઈનમાંથી માત્ર ત્રીસ જ રિપીટ થતા હતા વાયવાળી લાઇનમાંથી કોણ રિપીટ થતું હતું તો કે વીસ તો પુનરાવર્તિત થતું અવલોકન રિપીટ થતું અવલોકન વીસ કેટલી વાર રિપીટ થયું બરાબર તો કે ત્રીસ કેટલી વાર રિપીટ થયા ત્રણ વખત વીસ કેટલી વખત રિપીટ થયા બે વખત બરાબર ત્રીસ છે એ ત્રણ વખત આવ્યા અને વીસ છે એ બે વખત આવ્યા એટલે ત્રીસ ત્રણ વખત આવ્યા અને વીસ બે વખત આવ્યા ટૂંકમાં જે રિપીટ થતા હોય એની લાઇન કરવાની જે જેટલી વાર રિપીટ થતા હોય એ લખવાનું આની ઉપરથી હવે સીએફ ગણવાનું સીએફનું સૂત્ર છે એમનો ઘન ઓછા એમ છેદમાં બાર એમ એટલે રિપીટેશન બરાબર આની માટે ગણતરી કરતા હોય ને ત્યારે ત્રણ લેવાના એટલે કે ત્રણનો ઘન ઓછા ત્રણ છેદમાં બાર આનું સાદુ રૂપ દો ત્રણનો ઘન ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ઓછા ત્રણના છેદમાં બાર એટલે આનો જવાબ આવશે બે અહીંયા એમ એટલે બે છે આ એમની કિંમત થઈ અહીંયા એમની કિંમત બે છે એટલે બેનો ઘન ઓછા બે છેદમાં બાર બેનો ઘન એટલે બે દુ ચાર દુ આઠ ઓછા બે છેદમાં બાર બરાબર આનું સાદુ રૂપ દઉં એટલે ઝીરો પોઈન્ટ પાંચ અને આ સીએફ વાળી લાઇનનો ટોટલ કરી નાખવાનો આનો જવાબ બે આવ્યો આનો ઝીરો પાંચ આવ્યો એટલે ટોટલ થયા બે પોઈન્ટ પાંચ બરાબર આ સૂત્રની અંદર સીએફ લખી નાખવાના સીએફ બરાબર અહીંયા આવી જશે બે પોઈન્ટ પાંચ સમજાણું જ્યારે પણ અવલોકનમાં ગાંઠ હોય એટલે કે એકના એક અવલોકન રિપીટ થતા હોય ત્યારે સૂત્ર થોડુંક અમથું બદલાઈ જાય છે કાઉન્સ કરી અંદર સીએફ સીએફ એટલે શું તો કે કયું અવલોકન રિપીટ થયું હતું ત્રીસ ત્રણ વખત વીસ છે એ બે વખત ત્રણ હતા તો ત્રણનો ઘન ઓછા ત્રણ છેદમાં બાર આ બે વખત રિપીટ થાય છે એટલે બેનો ઘન ઓછા બેના છેદમાં બાર આનું સાદુરૂપ દીધું એટલે બે અને ઝીરો પોઈન્ટ પાંચ અને એ બેયનો સરવાળો કરો એટલે બે પોઈન્ટ પાંચ એ સીએફ ની કિંમત હવે આ દાખલો ગણીએ એક ઓછા છ કાઉમાં સીગમા ડી સ્ક્વેર તો સિગ્મા ડી સ્કવેર એક્યાસી પોઈન્ટ પાંચ એટલે સીગમાં ડી સ્ક્વેરની બદલે લખશું એક્યાસી પોઈન્ટ પાંચ પ્લસ સી એફ તો અહીંયા જે આ ટોટલ આવ્યો હોય ને ઈ એટલે કે બે પોઈન્ટ પાંચ છેદમાં એન એન એટલે કે અવલોકનો કેટલા અવલોકનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે n ની કિંમત અહીં આપણને થઈ આઠ પછી 8 નો વર્ગ ઓછા 81.5 પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ છેદમાં આઠ નો વર્ગ ચોસઠ ચોસઠ માંથી એક જાય એટલે ત્રેસઠ છ ગુણ્યા એટલે પાંચસો ચાર છેદમાં આઠ ગુણ્યા ત્રેસઠ એટલે પાંચસો ચાર પાંચસો ચાર પાંચસો ચાર ઉડી જાય એટલે એક અને એક ઓછા એક એટલે ઝીરો તો આ આર ની કિંમત છે આપણને ઝીરો મળી હવે આર ની કિંમત ઝીરો મળી એની ઉપરથી પાછી નીચે અર્ધઘટન વાળી લાઈન લખવાની સહસંબંધાંક ઝીરો છે તો એનો મતલબ શું થાય બરોબર તો આ પ્રમાણે ક્રમ દેવાના રહેશે જ્યારે અવલોકનમાં ગાંઠ હોય ફરીથી એકવાર સમજી લો આપણે નંબર આપતા હતા પહેલો નંબર આને મળ્યો બીજો નંબર ત્રીજો નંબર હવે ચોથા નંબરમાં તકલીફ થઈ ત્રણ જણા એક સરખા આવ્યા તો ચોથા પાંચમા અને છઠ્ઠા વ્યક્તિમાં તકલીફ છે એટલે ચોથો પાંચમો અને છઠ્ઠા નંબરમાં ટાઈ પડી છે એટલે એની સરેરાશ લેવાની બરાબર પહેલો નંબર એક જ હતો બીજા નંબર એક જ વ્યક્તિ હતો ત્રીજા નંબર એક જ વ્યક્તિ હતો હવે નંબર દેવાનો હતો ચોથો તો એમાં ત્રણ વ્યક્તિ હતા એટલે કે ચોથો વ્યક્તિ પાંચમો વ્યક્તિ અને છઠ્ઠો વ્યક્તિ ત્રણે સરખાદ હતા એટલે ચોથા પાંચમા અને છઠ્ઠાની સરેરાશ લીધી જવાબ આવ્યો પાંચ તો ચોથા વ્યક્તિને પાંચ કીધું પાંચમાને પાંચ કીધું અને છઠ્ઠાને પાંચ કીધું બરાબર આટલા સુધીના નંબર દેવાઈ ગયા હવે છઠ્ઠા વ્યક્તિ સુધીના નંબર દેવાઈ ગયા છે એટલે હવે પછીનો જેને નંબર આપશું ને એને સાતમો દેશું એટલે આને સાતમો નંબર અને આને આઠમો નંબર એટલે બધાના નંબર દેવાઈ ગયા બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો ભૂલ ન થાય પાંચ પછી અહીંયા તમે છ ન લખતા કેમકે છ વ્યક્તિ સુધીની ગણતરી થઈ ગઈ છે ત્યાં સુધીનો હિસાબ થઈ ગયો છે એટલે હવે જે આવે એ સાતમો અને એની પછીનો આઠમો એવી જ રીતના વાયમાં નંબર દીધા પછી એક્સ અને વાયની બાદ બાકી કરી ડી મેળવો એનો વર્ગ કર્યો એટલે ડી સ્ક્વેર એનો ટોટલ સિગ્મા ડી સ્કવેર સૂત્રમાં થોડોક ચેન્જીસ આવશે કેમ કે અવલોકનોમાં ગાંઠ આવી છે એટલે સૂત્ર પણ બદલાશે અહીંયા પ્લસ સીએફ થશે સીએફ કઈ રીતે ગણવું તો કે કોણ કોણ રિપીટ થાય છે એનું આમાંથી લિસ્ટ લઈ આવવાનું ત્રીસ છે એ ત્રણ વખત વીસ છે એ બે વખત બધામાંથી જે જેટલી વાર રિપીટ થતા હોય ત્રીસ ત્રણ વખત વીસ બે વખત ત્રણ છે એટલે સીએફ ગોતવાનું સૂત્ર જેટલી વખત રિપીટેશન આવતું હોય એ એમની કિંમત ત્રીસનું ત્રણ વખત રિપીટેશન આવે છે એટલે એમ બરાબર ત્રણ થાય છે એટલે ત્રણની ત્રણ 3 ઓછા ત્રણ છેદમાં બાર ત્રણની ત્રણ ઘાત ઓછા ત્રણ છેદમાં બાર એટલે આનો જવાબ મળ્યો આપણને બે પછી વીસનું રિપીટેશન બે વખત આવે છે એટલે આની માટે એમની કિંમત બે તો બેની ત્રણ ઘાત ઓછા બે છેદમાં બાર એનું સાદુરૂપ દીધું એટલે ઝીરો પોઈન્ટ પાંચ એવા જેટલા જેટલાના રિપિટેશન આવતા હોય એ બધાના જે જવાબ આવે એનો ટોટલ કરવાનો બે અને એટલે ટોટલ આવ્યો બે ઇસીએફ ની કિંમત થઈ અને એને સીએફ બદલે આપણે લખી દીધા સિગ્મા ડી નો જવાબ આપણને કોષ્ટક ઉપરથી એક્યાસી પાંચ તો પછી એની અંદર સીએફ ઉમેર્યું પેલા આનો સરવાળો કરવાનો એટલે એ ચોર્યાસી છો એ સિવાયનું બધું એમદમ બરોબર અને આનો સરવાળો કરીને પછી એને છ સાથે ગુણવાના એટલે પાંચસો ચાર એવી રીતના નીચે સાદુ રૂપ દેવાનું આઠનો પહેલા વર્ક કરવાનો એમાંથી એક બાદ કરવાનો એટલે જવાબ આવશે ત્રેસઠ અને પછી ત્રેસઠ ને આઠ સાથે ગુણવાના એટલે પાંચસો ચાર પાંચસો ચાર પાંચસો ચાર ઉડી ગયા એટલે એક એકમાંથી એક જાય એટલે ઝીરો સીરો મળ્યો ખાસ આ પુનરાવર્તિત થતી કિંમતો ઉપરથી સીએફની ગણતરી અને સૂત્રમાં ફેરફાર પ્લસ આ નંબર કોને કઈ રીતે દેવા અને જ્યાં ગાંઠ આવે એની પછીમાં નંબરની શરૂઆત ક્યાંથી કરવી ચાર પાંચ છ માં ગાંઠ આવી હતી ચાર પાંચ છ ની સરેરાશ પાંચ થઈ તો આપણે અહીંયા પાંચ પાંચ અને પાંચ નંબર દેવાઈ ગયા પછીના ક્રમે ત્રીસ એની પછી વીસ આવતા હતા તો એને છ નંબર ન દેવાઈ જાય છ સુધીના દેવાઈ ગયા છે એટલે પછી એને નંબર આવશે સાત અને પછીનાને આઠ તો આ પ્રકારના દાખલા હોમવર્કમાં આપું છું ફરીથી એક વખત વિડીયો જોઈ નંબર દેવાની પદ્ધતિ સીએફ ગણવાની પદ્ધતિ અને સૂત્રમાં કિંમત મૂકી અને સાદુ રૂપ દેવાનું બરોબર સૂત્રમાં ફેરફાર કરી અને પછી સમજી અને દાખલા ગણવાના રહેશે